समग्र राज्य में हाथ धरायेला स्वच्छता सर्वेक्षण में नवसारी विजलपुर नगरपालिकाए चौथो क्रम प्राप्त कर्यो छे। आ तबक्के पालिका तंत्रे शहर ने वधु स्वच्छ बनावा कमर कसवा साथे लोकोने सहकार आपवा अपील करी छे। समग्र देश सहित राज्यना तमाम मोटा शहरों में स्वच्छता सर्वेक्षण हाथ धरायो हतो, जेमां राज्य 156 नगरपालिकाओं भाग लीधो हतो। 1 લાખથી વધુ અને 10થી ઓછી વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં નવસારી વિજલપુર નગરપાલિકાએ ભાગ લીધો હતો, જે સર્વેક્ષણ પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાં નવસારી પાલિકાએ ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે સમગ્ર દેશની પાલિકાઓમાં નવસારીને 118મો ક્રમ પ્રાપ્ત થયો હતો। ત્યારે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા નવસારી શહેરના લોકોને સ્વચ્છતા જાળવી પાલિકાને અગ્રક્રમે લઈ જવા અપીલ કરવામાં આવી હતી। સ્વચ્છ સર્વેક્ષણ 2022ના જે રિઝલ્ટ્સ એનાઉન્સ થયા છે એ બાબતે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા 1 લાખથી વધારે પોપ્યુલેશન ધરાવતા શહેરો અને 10 લાખથી ઓછી પોપ્યુલેશન ધરાવતા શહેરોની કેટેગરીમાં પાર્ટિસિપેટ કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઓલ ઇન્ડિયા લેવલ પર 118મો રેન્ક નવસારી વિજલપુર નગરપાલિકાએ પ્રાપ્ત કરેલો છે। અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની ટોટલ 156 નગરપાલિકાઓ છે, 156 નગરપાલિકાઓ પૈકી નવસારી વિજલપુર નગરપાલિકાએ ચોથો ક્રમાંક પ્રાપ્ત કરેલો છે। અને ખાસ કરીને જે સર્વેક્ષણના જે મેઇન મુદ્દાઓ છે એમાં ગાર્બેજ કલેક્શન, એટ સોર્સ સેગ્રિગેશન અને રોડ સ્વીપિંગ અને સોલિડ વેસ્ટ પ્રોસેસિંગની જે કામગીરી છે એ મુદ્દાઓમાં નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવેલી છે અને જેની સર્વેક્ષણમાં પણ નોંધ લેવામાં આવેલી છે। અને ખાસ કરી નગરપાલિકાનો જે સર્વેક્ષણની દ્રષ્ટિએ જે નગરપાલિકાની કામગીરીમાં જે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે એમાં ખાસ કરીને નવસારી વિજલપુર નગરપાલિકા પાસે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી, એટલે લિક્વિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ આપણી પાસે નથી, જેના કારણે એ બાબત સર્વેક્ષણમાં નગરપાલિકા માટે નેગેટિવ ફેક્ટર તરીકે જઈ રહી છે। સરકારશ્રી દ્વારા એસટીપી પણ મંજૂર કરી દેવામાં આવેલો છે અને એસટીપીની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે, જેથી એસટીપીની કામગીરી પૂરી થઈ જશે અને લિક્વિડ વેસ્ટ પ્રોસેસિંગની કામગીરી શરૂ થઈ જશે ત્યારબાદ આવનારા સમયની અંદર સર્વેક્ષણમાં નવસારી વિજલપુર નગરપાલિકાનો દેખાવ હજુ પણ ઇમ્પ્રૂવ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। અને આપના માધ્યમ દ્વારા નાગરિકોને મારે વિનંતી છે કે નગરપાલિકા દ્વારા જે સફાઈની કામગીરી કરવામાં આવે છે અથવા તો સેનિટેશનની કામગીરીને કેવી રીતે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ અને આપની જે કંઈ પણ ફરિયાદો હોય એમાં નગરપાલિકા એનું સોલ્યુશન કરવા માટે નગરપાલિકા સતત પ્રયત્નશીલ છે અને આ શહેરને સ્વચ્છ બનાવવા માટે જાહેર રસ્તાઓ પર અથવા તો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરીને પણ આપ શહેરને સ્વચ્છ બનાવવા માટે આપનું યોગદાન આપી શકો છો।